संभावना। विद्यार्थी मित्रों, आपने जानिए छे के संभावनाना वैज्ञानिक अभिगमनी शुरुआत फ्रांस में 17मी सदी में पास्कल अने फर्माना नामना गणितशास्त्रीओ द्वारा करवामा आवी। आपने घटनानी प्रायोगिक संभावनाथी परिचित छे, जेम के एक सिक्का ने 100 वक्त उछाड़वाना प्रयोगनी चर्चा करिए के जेमा 48 वक्त छाप अने 52 वक्त कांटो आववानी आवृत्ति छे। आ प्रयोग ने आधारित छाप आववानी संभावना बराबर 48/100=0.48 अने कांटो आववानी संभावना बराबर 52/100=0.52 थाय। आ संभावना सिक्का ने 100 वक्त उछाड़वाना खरेखर करेला प्रयोग पर आधारित छे। आ कारणसर संभावना ने प्रायोगिक अथवा अनुभव आधारित संभावना कहे छे। जेम जेम सिक्को उछाड़वानो प्रयोग वधु वखत करवामां आवे, तेम तेम छाप अथवा कांटो मळवानी संभावना 0.5 नी नजीक अने नजीक आवती जाय छे। आंकड़ाशास्त्री कार्ल पियर्सने 24,000 वखत सिक्को उछाड़ियो अने तेमा तेमने 12,012 वखत छाप उपर मळी। आ रीते छाप मेळववानी प्रायोगिक संभावना 12,012/24,000=0.5005 मळी। 18मी सदीना फ्रेंच प्रकृतिवादी डे बफने 4,040 वखत सिक्को उछाड़ियो अने 2,048 वखत छाप मेळवी। आ रीते छाप मेळववानी प्रायोगिक संभावना 2,048/4,040=0.507 મળી। આ બાબત આપણને પ્રશિષ્ટ સંભાવનાની સંકલ્પના તરફ દોરી જાય છે। સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યાનો ખ્યાલ, ધારો કે એક સમતોલ સિક્કો યાદચ્છિક રીતે ઉછાળવામાં આવે છે। અહીં શક્ય પરિણામો બે જ છે, છાપ અથવા કાંટો। આપણે ધારી શકીએ છીએ કે દરેક પરિણામ છાપ અથવા કાંટો ઉદ્ભવે તેની શક્યતા સમાન છે। આ પરથી આપણે કહી શકીએ કે પરિણામ છાપ અથવા કાંટો મળે તે સમસંભાવી ઘટના છે। તે જ રીતે સમતોલ પાસો ફેંકવાના પ્રયોગમાં તેના પ્રાથમિક પરિણામો 1, 2, 3, 4, 5, 6 એ સમસંભાવી પરિણામો છે। પરંતુ જો કોઈ બોક્સમાં 5 લાલ અને 8 સફેદ દડા હોય અને તેમાંથી જોયા વગર એક દડો પસંદ કરવાનો હોય, તો લાલ દડો પસંદ થાય તેના કરતાં સફેદ દડો પસંદ થાય તેની શક્યતા અધિક છે। આમ અહીં બે ઘટનાઓ સમસંભાવી નથી, પરંતુ બોક્સમાંથી કોઈ પણ રંગનો દડો પસંદ કરવો તે સમસંભાવી છે। સમસંભાવી ઘટનાઓ માટેની સંકલ્પના આપણને ઘટનાની સંભાવનાની વ્યાખ્યા આપવા દોરી જાય છે। સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા અનુસાર ઘટના એન સૈદ્ધાંતિક સંભાવના પી ઓફ ઈ વડે દર્શાવાય છે। તે આ મુજબ વ્યાખ્યાયિત થાય છે, પી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા આર છેદમાં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા એન, માટે પી ઓફ ઈ બરાબર આર છેદમાં એન। પ્રાથમિક કે મૂળભૂત ઘટના, જે ઘટનામાં ફક્ત એક જ પરિણામ હોય તે ઘટનાને પ્રાથમિક કે મૂળભૂત ઘટના કહે છે। પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક થાય। દાખલા તરીકે એક સમતોલ સિક્કો બે વખત ઉછાળવામાં આવે તો પ્રયોગના બધા જ પરિણામોની સંભાવના શોધીએ। એક સમતોલ સિક્કો બે વખત ઉછાળવાના શક્ય પરિણામો HH, HT, TH, TT મળે। આ પરિણામો કેવી રીતે મળે તે જોઈએ। સિક્કો પ્રથમ વખત ઉછાળતા છાપ H મળે અથવા કાંટો T મળે। ધારો કે સિક્કો ઉછાળતા છાપ મળે તો સિક્કાને ફરીથી ઉછાળતા બીજી વાર છાપ અથવા કાંટો મળે છે, એટલે કે પરિણામ HH અને HT મળે। પરંતુ જો સિક્કાને પ્રથમવાર ઉછાળતા કાંટો ટી મળે તો સિક્કાને ફરીથી ઉછાળતા
छाप अथवा कांटो मळे एटले के परिणाम TH અને TT મળે। આ પરિણામોને યાદ રાખવાની ટૂંક રીત જોઈએ। પ્રથમ બે વખત HH અને બે વખત T લખો, ત્યારબાદ એક વખત H, એક વખત T, એક વખત H અને એક વખત T લખો। હવે પ્રયોગના પરિણામોની સંભાવના જોઈએ। ધારો કે બે છાપ મળે તે ઘટનાને A કહીએ તો P of A બરાબર ઘટના A ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા બરાબર 1/4। ધારો કે પ્રથમ છાપ H અને પછી કાંટો T આવે તે ઘટનાને B કહીએ તો P of B બરાબર B કૌંસમાં છગડિયા કૌંસમાં HT બરાબર 1